યુથ એજ્યુકેશનમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 12ના કોમર્સ વિષયના સ્ટેટિસ્ટિક કોમર્સ ભાગના સ્ટેટિસ્ટિક વિષયના ભાગ નંબર 2 ચેપ્ટર નંબર યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ વિભાગી દાખલા નંબર 4. તો આપણે એવું રકમમાં કહેલું છે કે ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇજનેરી શાખામાં પ્રવેશ મળે તેની સંભાવના છે 0.3. મતલબ કે કોઈ પણ બાળકને કોઈ પણ જગ્યાએ પ્રવેશ મળે, કોઈ પણ ધોરણમાં કોઈ પણ સંસ્થામાં, આપણે માટે સફળતા કહેવાય. સફળતા એટલે કે પી 0.3. તો ક્યુ હતું, પી મળી જાય 0.3, ત્યારબાદ આપણે મેળવીશું ક્યુ 1 - P. તો 1 - P 0.3 છે, 1 - 0.3 એટલે 0.7 જવાબ આવશે. અહીંયા આગળ રકમ એવી છે કે વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓ યાદ છે તે પસંદ થાય. કેટલા વિદ્યાર્થીઓ પસંદ થાય? 5. તો એન બરાબર કેટલો આવશે? 5. ખાસ સમજવાની વાત એ છે, શરત જોજો, પ્રવેશ મેળવનારની સંખ્યા વધુ હોય અને ન મેળવનારની સંખ્યા ઓછી હોય. પ્રવેશ વધુ વિદ્યાર્થીઓને મળવો જોઈએ અને સંખ્યા પ્રવેશ ન મળે, એડમિશન ન મળે સંખ્યા વિદ્યાર્થીઓની કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. તો આપણી પાસે 5 વિદ્યાર્થી છે, ટોટલ કેટલા વિદ્યાર્થી છે? 5. 5માંથી પ્રવેશ વધુને મળવો જોઈએ અને ન પ્રવેશ મળે એવા ઓછા હોવા જોઈએ. 3ને પ્રવેશ આપીએ તો 2ને પ્રવેશ ન મળે. તો આપણી શરત લાગુ થાય છે કે 3ને પ્રવેશ મળે છે એટલે વધુ લોકોને પ્રવેશ મળે છે. બીજી શરત એવી પણ બની શકે કે 4ને પ્રવેશ મળે ને 1ને પ્રવેશ ન મળે, તો પણ શરત લાગુ થાય છે. 4ને પ્રવેશ મળે છે અને 1ને પ્રવેશ મળતો નથી. અને હજી એક વખત એવું બની શકે કે 5એ 5ને પ્રવેશ મળે અને 1ને પ્રવેશ ન મળે. મતલબ કે કોઈ પણ વિદ્યાર્થીને પ્રવેશ ન મળે તો ચાલે, કારણ કે વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. તો x બરાબર 3 4 5. તો 3 4 અને 5 લખી દઈશું. NCX પીની x ઘાત, Qની n માઇનસ x ઘાત. n આપણી પાસે કેટલો છે? 5. તો 5ના સ્થાને 5. C 3. પહેલી વખત x કેટલો લીધો છે? 3. P આપેલો છે 0.3, 0.3 ની 3 ઘાત. પછી આપેલો છે ક્યુ 0.7 છે, એન આપણે છે 5. 5 - x અહીં ધાર્યો છે 3. 5 - 3 ક્રમશઃ 3ની ગણતરી કરશું તો જવાબ આવશે 0.1323. ત્યારબાદ 3 લીધા પછી કોને લેવાના છે? આ વખતે 4ને. 4 પછી 5. તો 4ને લેવાના 5C 4. હવે જો 5C 4 ને 5C 3 કેમ મળે છે? માત્ર જાણકારી માટે હું જણાવી રહ્યો છું. 5C 3, તો નીચે 3 આપેલા છે તો 3ને 1 સુધી ઉલટું લઈ જવાના, 1 સુધી. તો 5 ને 3 એકમ જ લઈ જવાના, 5 × 4 × 3, 3 એકમ સુધી 5ને પણ ઉલટા લઈ જવાના. 3 3 અહીંયા ઉડી જશે. 5 4 20, 2 1 2, 20 ભાંગ્યા 2 એટલે કેટલો જવાબ આવશે? 10. તો અહીં કેટલો જવાબ આવ્યો? 10. અહીંથી 5C 4 હોય તો સેમ આવી રીતે 5C 4 મેળવી લેવાનો, જવાબ આવશે 5. ક્રમશઃ આ સમીકરણને આપણે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 0.0 28 35. હવે મેળવવાનો છે 5. એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે? 5. 5C 5, ઉપર પણ 5 એકમ આવશે, નીચે પણ 5 એકમ આવશે, એટલે બધા જ અવલોકન ઉડી જશે. જવાબ કેટલો આવશે? 1. 0.3 ની 5 ઘાત, 0.00243 આવશે. 0.7, 5માંથી 5 જશે તો 0 વચ્ચે કોઈ પણ અવલોકનની 0 ઘાત હોય તો આખો અવલોકન 1 થઈ જશે. અહીં 1 દર્શાવેલ છે. 0.00243 એનો પણ જવાબ આવે છે 5નો. ત્યારબાદ 3ય અવલોકનનો શું કરવાનો છે? સરવાળો. તો 3ય અવલોકનનો સરવાળો કરતા જવાબ આવે છે 16,308. અને બીજી ભાષામાં લખી શકો 16 3. 0 કરતાં 8 કેવા છે? મોટા છે. અને 5 કરતાં કોઈ પણ સંખ્યા મોટી હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનો. 0માં 1 ઉમેરતા કેટલો જવાબ આવે? 1. તો 0.1631 પણ લખી શકો અને 16,308 પણ લખી શકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીંયા જાણકારી માટે અમારા વિડીયો જોતા રહો અને પ્રોબ્લેમ્સને કોમેન્ટમાં જણાવતા રહો.